હેલો દોસ્તો નમસ્કાર મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે પરીક્ષા પે સર બે હજાર એકવીસ એની અંદર કઈ રીતના ભાગ લઈ શકાય એમાં રજીસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય જે સ્ટુડન્ટ ટીચર્સ અને પેરેન્ટ આ સ્પર્ધામાં કઈ રીતના જોડાઈને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય તેની વિગતવાર માહિતી આજે આ વિડીયોમાં આપણે શીખવાની છે અને સમજવાની છે તો ચાલો દોસ્તો આપણે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય બરાબર સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં દોસ્તો ઉપર તમારે ટાઈપિંગ કરવાનું રહેશે પરીક્ષા પે સરસા બરાબર બે હજાર એકવીસ એ તમે ટાઈપિંગ કરશો એટલે ગૂગલમાં તમને લિંક ઓપન થશે એ લિંક ઉપર તમે ક્લિક કરશો બરાબર એટલે આ રીતની વેબસાઈટ તમને જોવા મળશે અહીંયા રજીસ્ટ્રેશનમાં સ્ટુડન્ટ ટીચર્સ અને પેરેન્ટ બરાબર એ કેટલા રજીસ્ટ્રેશન થયેલા છે તમને અહીંયા જોવા મળશે પછી આગળ તમે નીચે આવશો વેલકમ ટુ પરીક્ષા પે સરસા કોન્ટેન્ટ બે હજાર એકવીસ જેમ જેમ તમે આગળ નીચે જતા જશો બરાબર આ રીતના દોસ્તો આમાં તમે નીચે જેમ જેમ જતા જશો તેમ તમને આમાં વિગત જોવા મળશે તમારે રીડ કરવાની રહેશે બધી વિગત છે બરોબર રીડ થઈ ગયા બાદ તમારે પાછું ઉપર જવાનું પછી પાછું તમારે નીચે જશો એટલે અહીંયા અબાઉટ પીપીસી બે હજાર એકવીસ એન રીનવોડ પી પી બે હજાર એકવીસ કે બારે મેડ પુરસ્કાર બરાબર એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે કરશો એટલે આ રીતના પોપઅપ મેનુ છે એ ઓપન થશે પછી અહીંયા બરાબર સ્થિમ એટલે કે વિષય પછી નીચે સાત્રો કે લઈએ દિશા નિર્દેશ પછી આગળ નીચે શિક્ષક લોગિન કે માધ્યમ છે સાત્રો કી ભાગીદારી કે લઈએ દિશા નિર્દેશ माता पिता और शिक्षकों के लिए दिशा निर्देश एनी नीचे महत्वपूर्ण तिथिया यी नीचे प्रधानमंत्री मोदी की प्रेरणा से खुद को एग्जाम वोरियर बनाइए बराबर अँ पहला तुम्हारे विषय थीम थीम विषय बराबर एनी क्लिक करवा क्लिक कर सो थीम विषय छात्रों के लिए माता पिता के लिए शिक्षक के लिए બરાબર એમાં સ્ટુડન્ટ હોય તો તમારે સાત રોકેલી એની ઉપર તમારે ક્લિક કરવાનું પેરેન્ટ હોય તો પેરેન્ટ ઉપર ક્લિક કરવાનું અને ટીચર્સ હોય તો ટીચર્સ ઉપર બરાબર આપણે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીને જોઈ લઈએ આમાં તમારે બધી વિગત છે એ રીડ કરવાની રહેશે રીડ થઈ જાય પછી તમારે પાછું સ્થિમ ઉપર ક્લિક કરવાનું પછી આ તમારે પાર્ટિસિપેટ નાવ ભાગ લે બરોબર જે લાલ પટ્ટીમાં લખેલું છે પાર્ટિસિપેટ નાવ ભાગ લે એની ઉપર તમારે ટચ કરવાનું ટચ કરશો એટલે પાર્ટિસિપેટ એસ કે તોર પર ભાગ લે બરાબર એમાં તમારે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેટ લોગ ઇન ટુ પાર્ટિસિપેટ બરાબર સ્ટુડન્ટ પછી પેરેન્ટ અને ટીચર્સ બરાબર આ રીતના તમારે લોગિન કરવાનું થશે હવે રજીસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય જો તમે સ્ટુડન્ટ હોય સ્ટુડન્ટ પોતાની રીતે લોગિન કરવું હોય તો અહીંયા તમારે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન લોગ ઇન ટુ પાર્ટિસિપેટ બરાબર એની ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારે ટીચર દ્વારા લોગિન કરવાનું હોય સ્ટુડન્ટને તો બરાબર પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગ ઇન બરાબર તો નીચે અહીં લોગ ઇન ટુ પાર્ટિસિપેટ એની ઉપર ક્લિક કરવાની રહેશે જો એકલા ટીચર્સને લોગ ઇન કરવાનું છે તો લોગ ઇન ટુ પાર્ટિસિપેટ બરાબર અને પેરેન્ટને લોગ ઇન થવું હોય ફોર પેરેન્ટ ઓફ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન બરાબર તો અહીંથી તમે લોગ ઇન ટુ પાર્ટિસિપેટ કરી શકો હવે આગળ આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કઈ રીતના કરી શકાય તે આગળ જોઈએ સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેટ એની નીચે બ્લેન્કમાં લોગ ઇન ટુ પાર્ટિસિપેટ એની ઉપર ટચ કરવાનું ટચ કરશો એટલે આ રીતના પેજ ઓપન થશે એમાં તમારે નીચે જવાનું નિશ્ચિત લાસ્ટમાં તમને રજીસ્ટ્રેશન નાવ બરાબર રજીસ્ટ્રેશન નાવ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ રીતના તમારું પેજ છે એ ઓપન થશે અહીંયા તમારે ફૂલ નામ એન્ટર કરવાનું દાખલા તરીકે મારું નામ એન્ટર કરું પછી અહીંયા મારું ઇમેલ એડ્રેસ છે એ એન્ટર કરું પછી અહીંયા તમારો મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરવાનું રહેશે પછી અહીંયા તમારી બર્થ ડેટ તમારે એન્ટર કરવાની રહેશે બર્થ ડેટ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તમારે તારીખ અને મંથ પછી તમારે યર સિલેક્ટ કરવાનું પછી અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું પછી અહીંયા તમારે ક્રિએટ નાવ એકાઉન્ટ જે બટન જોવા મળે છે એની ઉપર તમારે ટચ કરવાનું આ રીતની ડિટેલ ફિલઅપ થઈ જાય પછી તમે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો બરાબર ટચ કરશો એટલે આ રીતના તમને મેસેજ જોવા મળશે ઓટીપી હેઝ બિન સેન્ડ ટુ યોર ઇમેલ આઈડી ઇમેલ આઈડીની અંદર ઓટીપી તમને જોવા મળશે એમાં તમારે ઓટીપી ફોર રજીસ્ટ્રેશન એમાં વેરિફિકેશન કોડ તમને જોવા મળશે બરાબર એ વેરિફિકેશન કોડ સ અંકનો છે એ તમારે એન્ટર કરવાનું રહેશે ક્યાં આવા આ આપણો ઓટીપી નંબર છે તેત્રીસ ચોપન પાંત્રીસ બરાબર તો આપણે અહીં એન્ટર કરશું તેત્રીસ સોપન પાંત્રીસ એન્ટર કરીને પછી તમારે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ રીતના રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે ઇમેલમાં જવાનું ઇમેલમાં જશો એટલે તમને એક લિંક જોવા મળશે એમાં તમને ક્રિએટ પાસવર્ડ લિંક સેટઅપ પરમિનેન્ટ પાસવર્ડ ફોર ગવર્મેન્ટ માય જીઓ બરોબર એટલે કે માય ગવર્મેન્ટ આ લિંક તમને જોવા મળે એની પર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે ક્રોમ બ્રાઉઝર છે એમાં તમારે સિલેક્ટ કરીને આ લિંકને ઓપન કરવાની રહેશે એટલે તમને ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મેશન પાસવર્ડ બરાબર તમારી રીતે તમને યાદ રહે એ રીતના અહીંયા પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે પછી અહીંયા તમને જોવા મળશે સેવ બટન સેવ બટન ઉપર ક્લિક કરવાનું તમારે એટલે ટુ તમને એક મેસેજ જોવા મળશે ધ સેન્જ હેઝ બીન સેવ આપણો પાસવર્ડ છે એ કેરિયર થઈ ગયેલો છે હવે તમારે અહીં એડ્રેસ અથવા મોબાઈલ નંબર નાખવાના આપણે ઈમેલ એડ્રેસનો જ યુઝ કરીશું બરાબર પછી લોગિન વિથ પાસવર્ડ એ તમને બટન જોવા મળે એની ઉપર તમારે ટચ કરવાનું અહીં લોગિન થઈ જશે લોગિન થઈ જાય પછી અહીં નીચે તમને જોવા મળશે પરીક્ષા પે સરસા બે હજાર એકવીસ અહીં નીચે તમને જોવા મળશે પાર્ટિસિપેટ નાવ બરાબર પાર્ટિસિપેટ નાવ જો તમારે રેડ કલરમાં હોય તો તમારે પાર્ટિસિપેટ નાવ આપી દેવાનું જે આપણે પરીક્ષા પે સરસા જે આપણે અઢાર તારીખે જે નરેન્દ્ર મોદી સાહેબ લેવાના છે બરોબર ત્યારે અહીંયા તમે પાર્ટિસિપેટ નાવ આપીને તમે જોડાઈ શકશો પછી જેમ જેમ તમે નિષેધશો દોસ્તો એમાં અહીં એક તમને પેજ જોવા મળશે વેલકમ ટુ પરીક્ષા પે સરસા કોન્ટેન બે હજાર એકવીસ દોસ્તો તમને ઇંગ્લિશ રીડ કરતા ન આવડતું હોય તો નીચે હિન્દીમાં પણ છે એ તમે પણ રીડ કરી શકો છો પછી પાછું ઉપર વહી જવાનું અહીંયા હોમ પરીક્ષા પે સર બે હજાર એકવીસ એની નીચે અહીંયા તમને એક લિંક જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો એટલે આ રીતના તમને જોવા મળશે અહીંયા તમારે પીપીસી બે હજાર એકવીસ કે બારેમે ઓર પુરસ્કાર બોલો આ એરો છે એરો પર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે આપણે જે વિગત રીડ કરી એ જ તમને જોવા મળશે પાછું તમારે અહીં ક્લિક કરવાની રહેશે પછી તમારે વિશેષ થીમમાં જવાનું રહેશે એમાં ફોર સ્ટુડન્ટ સાત રખે લઈએ બધી વિગત છે અહીંથી તમારે રીડ કરી લેવાની રહેશે આ બધી વિગત છે તમારે રીડ કરવાની રહેશે પછી પાછું તમારે પાર્ટિસિપેટ નાવ ભાગ લે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા પાર્ટિસિપેટ નાવ જો તમે સ્ટુડન્ટ છો તો તમારે પાર્ટિસિપેટ નાવ ઉપર સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન એની નીચે પાર્ટિસિપેટ નાવ બટન છે એની ઉપર તમારે ટચ કરવાનું ટચ કરશો એટલે આ રીતના તમને જોવા મળશે પાર્ટિસિપેટ એસ સ્ટુડન્ટ સેલ્ફ અહીં તમારી વિગત તમને જોવા મળશે અહીંથી તમારે ઝેન્ડર સિલેક્ટ કરવાનું આપણી બર્થ ડેટ છે એ ઓલરેડી રજીસ્ટ્રેશનમાં એન્ટર કરેલી છે એટલે અહીં તમને એન્ટર કરવાની નહીં દે અહીંયા કક્ષા એટલે કે ધોરણ તમારે સિલેક્ટ કરવાનું અહીં તમારે પેરેન્ટનું નામ એટલે કે માતા પિતાનું નામ એન્ટર કરવાનું પછી અહીં તમારે સ્કૂલનું નામ એન્ટર કરવાનું આગળ બોર્ડ કહ્યું તમારું તો આપણે સિલેક્ટ કરવાનું રહેશે આગળ અહીંયા જોવા મળશે ગુજરાત બરાબર ગુજરાત સિલેક્ટ કરવાનું અહીંયા આપણે એડ્રેસ સિલેક્ટ કરવાનું એડ્રેસમાં તમારું ગામનું નામ અથવા તો તમે રહેતા હોય એ વિસ્તારનું નામ તમારે એન્ટર કરવાનું અહીંયા કન્ટ્રી દેશ એટલે કે ઇન્ડિયા પછી સ્ટેટ સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ડિસ્ટ્રિક્ટમાં આપણે જે ડિસ્ટ્રિક્ટમાં તમે રહેતા હોય એ ડિસ્ટ્રિક તમારે સિલેક્ટ કરવાનું પછી એ ડિસ્ટ્રિક્ટનો પિનકોડ નંબર છે પોસ્ટલ કોડ એ તમારે એન્ટર કરવાનો પછી આગળ એક્ટિવિટી ડિટેલ ગતિવિધિ વિવરણ બરાબર સ્થિમ વિષય આપણે અહીંયા સ્થિમ વિષય સિલેક્ટ કરવાનો છે થીમ વિષયમાં આપણે સિલેક્ટ કરીશું એક્ઝામ આર લિંગ ફેસ્ટિવલ સેલિબ્રેટ સ્થિમ બરાબર એની ઉપર તમારે ક્લિક કરવાનું અથવા તમારે મનગમતો કોઈ વિષય હોય બરાબર એ તમારે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો આપણે પહેલું સિલેક્ટ કરીએ આઈ એક્ટિવિટી રો સ્કીન ડીપી ફેસ્ટિવલ અરાઉન્ડ યોર ફેવરિટ સબ્જેક્ટ બરાબર ગતિવિધિ આપણે પસંદીતા વિષય કે આસપાસ એક ત્યવહારકાર દ્રશ્ય બનાવી એક દ્રશ્ય બનાવવાનું કહે છે એ દ્રશ્ય જો તમારે બનાવીને પછી અહીંથી તમારા મોબાઈલમાં ફોટો પાડવાના મોબાઈલમાં ફોટો પાડીને પછી અહીંથી શૂઝ ફાઇલ એની ઉપર ક્લિક કરશો એટલે એક બ્રાઉઝર ઓપન થાય બ્રાઉઝર ઓપન થાય ત્યાં ત્યાંથી તમારો ફાઇલ મેનેજર અથવા તો ફાઇલ્સ એવું લખેલું આવે એની ઉપર તમારે ટચ કરવાનું ટચ કરશો એટલે તમારે અહીંથી કોઈ પણ ફાઇલ છે અહીંથી સિલેક્ટ કરી લેવાની ફાઇલ સિલેક્ટ કરી લેવાની પછી તમારે અહીંયા ટાઈપિંગ કરવાનું રહેશે ઇંગ્લિશમાં ટાઇપિંગ કરશો તો પણ ચાલશે હિન્દીમાં ટાઇપિંગ કરશો તો પણ ચાલશે અહીં તમને ઉપર જોવા મળશે ઓપ્શનલમાં પ્રધાનમંત્રી છે સવાલ પરીક્ષા કે તનાવસે નિપટને મેં સંબંધિત કોઈ એક સવાલ લીખે જે આપ પ્રધાનમંત્રી છે પૂછના સાથે હે આપ સવાલ પાંચસો સે અધિક કેરેક્ટર મેં નહીં હોના સાહીંયા તમારા પાંચસો વર્ડ છે પાંચસો વર્ડ સુધી તમે અહીંથી જે કેરેક્ટર એટલે કે શબ્દ છે એ શબ્દ પાંચસો શબ્દથી વધારે ટાઈપિંગ કરી શકશો નહીં અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે જો તમારે ગૂગલ હશે તો અહીં ટચ કરીને હિન્દીમાં પણ તમે ટાઈપિંગ કરી શકશો ઇંગ્લિશમાં પણ તમે ટાઈપિંગ કરી શકશો પછી તમારે અહીંયા આપવાનું રહેશે સેવ ડ્રાફ્ટ સેવ ડ્રાફ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું મિનિમમ તમે દસ કેરેક્ટર સુધી ટાઈપિંગ કરી શકો છો આપણે અહીંયા તમને એક મેસેજ આવશે સ્ટુડન્ટ ડિટેલ્સ છાત્ર એની ઉપર ડેટ ઓફ બર્થ રિક્વાયર એટલે કે ડેટ ઓફ બર્થ છે તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે તમારી બર્થ ડેટ છે સિલેક્ટ કરવાની પછી પાછું નીચે જશો એટલે પાછું સેવ ડ્રાફ્ટમાં જવાનું અહીંથી એક પાછી એક વખત આપણે ફાઇલ છે એ સિલેક્ટ કરી લેવાની પાછા અહીંયા આપણા જે કેરેક્ટર છે એની ઉપર ક્લિક કરીને આગળ સેવેઝ ડ્રાફ્ટ સેવ ડ્રાફ્ટ એની ઉપર આપણે ટચ કરવાનું પછી એક ઉપર મેસેજ આવી જશે યોર ઇનપુટ હેઝ બિન સક્સેસફુલી સેવ એઝ ડ્રાફ્ટ એટલે આ જે આપણે એક્ટિવિટી કરી એ ડ્રાફ્ટ સ્વરૂપે સેવ થઈ ગઈ પછી તમારે અહીંયા સબમિટ આપી દેવાનું લાસ્ટમાં સબમિટ દોસ્તો એની ઉપર સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે એક મેસેજ આવશે નો સેન્જીસ મોડિફિકેશન વ્હીલ બી પરમિટેડ આફ્ટર સબમિશન આર યુ શ્યોર ટુ પ્રોસેસ એક વખત તમે સબમિટ આપશો પછી પાછું સેન્જીસ થશે નહીં જો તમારે કાંઈ સુધારા વધારા કરવાના હોય તો એક વખત રીડ કરી લેવાના જે અહીંયા તમે ટાઈપિંગ કરેલું હોય એક વખત રીડ કરી લેવાનું પછી તમારે લાસ્ટમાં સેવ બટન ઉપર ક્લિક કરવાનું પછી આપી દેવાનું રહેશે ઓકે ઓકે આપશો એટલે આ રીતના એક મેસેજ આવશે દોસ્તો યુ હેવ સક્સેસફુલી સબમિટેડ ફોર પીપીસી બે હજાર એકવીસ પછી એક સર્ટિફિકેટ આવશે ડાઉનલોડ સર્ટિફિકેટ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે અહીં તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે ડાઉનલોડ ઉપર તમારે ક્લિક કરવાનું એટલે અહીં નીચે તમને જોવા મળશે સર્ટિફિકેટ પીએનજીમાં આવશે આ ઓપન બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે દોસ્તો આ રીતના તમને સર્ટિફિકેટ એક જોવા મળશે પરીક્ષા પે સરસા સર્ટિફિકેટ ઓફ આ રીતના પછી ધીસ ટુ સર્ટિફાઈ ધેટ પછી તમારું નામ હશે હેઝ સક્સેસફુલી પાર્ટિસિપેટ ઇન પરીક્ષા પે સરસા બે હજાર એકવીસ વી અપ્રોપ્રિએટ યોર ઇન હેસ એન્ડ વેલ્યુએબલ કોન્સ્ટ્રીબ્યુશન ટુ પીપીસી બે હજાર એકવીસ કીપ પાર્ટિસિપેશન તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો તો લાઇક અને શેર કરો થેન્ક યુ